नमस्कार, हूँ चिराग। टीवी 9 न्यूज में आपनु स्वागत है। रसीकरण ने लईने केन्द्र सरकार ना एक निर्णय थी मूंझवण भरी स्थिति है। केन्द्र सरकारे फैसलो कर्यो छे के 18 थी 44 वय जूथना लोकोने ऑनलाइन अपॉइंटमेंट न लीधी होय तो पण तेओ ऑन साइट एटले के स्थल पर जईने नोंधणी करावशे तो रसी मळी जशे, जेथी आ वय जूथना लोकोने मोटी राहत चोक्कस मळी। परंतु गुजराते हालनी ऑनलाइन पद्धति यथावत राखी छे। ऑन साइट पद्धति अपनावा विषे राज्यना आरोग्य अग्र सचिवे रदियो पण आप्यो छे, त्यारे लोको आ मुद्दे हजु पण मूंझवणमां छे। वेक्सिनेशननी कामगीरीने लईने केन्द्र सरकार अने राज्य सरकार वच्चे संकलननो भारोभार अभाव होय तेवी स्थिति निर्माण पामी छे। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિર્મલ। નિર્મલ, જે રીતે કેન્દ્ર અને રાજ્ય બંને વચ્ચે ક્યાંક સંકલનનો અભાવ હોય તેવી વિગતો સ્પષ્ટ છે, લોકો ખરેખર મૂંઝાયેલા છે, શું કહેશો? કેન્દ્ર સરકારનો નિર્ણય જે પ્રકારનો છે અને તેમણે અખબારી યાદી આપી છે, અખબારી યાદીમાં ઉલ્લેખ સ્પષ્ટ કરવામાં આવ્યો છે। જે જાહેરાત છે તેમાં ઓન સાઇટ પણ વેક્સિનેશન લઈ શકાશે તે પ્રકારનો ઉલ્લેખ છે। જો કે એવો પણ ઉલ્લેખ સાથે કરવામાં આવ્યો છે કે જે તે રાજ્ય અને યુટી દ્વારા પોતાની રીતે નિર્ણય લેવાના રહેશે તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પરંતુ ગુજરાત રાજ્યમાં જે રીતે આરોગ્ય અગ્ર સચિવે રદિયો આપ્યો છે, આરોગ્ય અગ્ર સચિવે રદિયો આપ્યો છે અને રદિયોમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો છે કે તમામ જે જાહેરાત છે તે તથ્યવિહોણી છે, આ સમાચાર જ તથ્યવિહોણા ચાલી રહ્યા છે, તે પ્રકારનો તેમણે ઉલ્લેખ કર્યો છે। એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનનો અભાવ આ મુદ્દા પર જોવા મળી રહ્યો છે। જો કે રાજ્ય સરકારનો નિર્ણય છે કે ઓનસાઇટ રજીસ્ટ્રેશન, માફ કરશો, ઓનલાઈન રજીસ્ટ્રેશન જ કરવું પડશે અને ત્યારબાદ જે તે સ્લોટ બુક થાય અને તે પ્રમાણે જ વેક્સિનેશનની પ્રક્રિયા 18 થી 45 વર્ષની વય જૂથના જે યુવાનો છે તેમના માટે કરવામાં આવશે। ગુજરાતમાં એ પ્રથા અમલી એટલા માટે બનાવવામાં આવી છે અને એ પ્રથા અમલી એટલા માટે રાખવામાં આવી છે કેમકે અત્યાર સુધી સિસ્ટમ જે ડેવલપ થઈ રહી છે અને સિસ્ટમ જે ડેવલપ થયેલી છે તેનાથી કોઈ પણ પ્રકારની અસમંજસ ભરી સ્થિતિ કે પછી અવ્યવસ્થા ભરી સ્થિતિ હજુ સુધી ઊભી નથી થઈ। પરંતુ હવે જો ઓનસાઇટ વેક્સિનેશન માટે જો નિર્ણય કરવામાં આવે છે તો તેવા સંજોગોમાં તમામ વેક્સિનેશન સેન્ટર પર અવ્યવસ્થા ઊભી થઈ શકે તેમ છે, ઓવર ક્રાઉડિંગ થઈ શકે છે તેવો ભય રાજ્ય સરકારના હેલ્થ વિભાગને સતાવી રહ્યો છે। એટલે રાજ્ય સરકારના હેલ્થ વિભાગ દ્વારા એ નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્યમાં જો 18 થી 45 વર્ષની વય જૂથના જે યુવાનો છે તેમણે વેક્સિન લેવું હશે તો ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમણે કરાવવું પડશે અને જે તે સ્લોટમાં બુક થયા પ્રમાણે જ તેમણે વેક્સિન જૂની સિસ્ટમ છે એ જ ગુજરાતમાં અમલી બનશે દ્વારા કેન્દ્ર સરકારની જે જાહેરાત છે જી બિલકુલ એ જ સિસ્ટમ અમલી રહેશે। ઉલ્લેખ એ કરવા જેવો હતો કે સિસ્ટમ જૂની જે છે તે જ યથાવત રાખવામાં આવશે, પરંતુ કેન્દ્ર સરકારની જાહેરાતને જ તેમણે પાયાવિહોણી ગણાવી દીધી છે, સત્યથી વેગળા સમાચાર ગણાવી અને પોતે આ બાબતે રદિયો આપ્યો છે। એટલે મૂંઝવણ આ જગ્યાએ આ તબક્કામાં ઊભી થઈ છે। રાજ્ય સરકાર એમ સ્પષ્ટીકરણ કરી શકી હોત અને પોતાનું સ્ટેન્ડ ક્લિયર રાખી શકી હોત કે રાજ્યમાં જે પ્રથા અત્યાર સુધી અમલી છે તેની તે જ પ્રથા અમલી બની રહેશે, પરંતુ કેન્દ્ર સરકારના જે નિર્ણય છે, કેન્દ્ર સરકારની જે જાહેરાત છે તેને જ પાયાવિહોણી ગણાવી અને રાજ્ય સરકારે જે રીતે ભાંગરો વાટ્યો છે તેના પરથી મૂંઝવણ ભરેલી સ્થિતિ અત્યારની ઘડીએ સામે આવી છે અને આના જ લીધે અસમંજસ ભરી સ્થિતિ અને સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે તેમ જોવા મળી રહ્યું છે। ધન્યવાદ નિર્મલ તમામ જાણકારી બદલ। તો ગુજરાતમાં જે પરિસ્થિતિ છે, વેક્સિનેશન માટે નોંધણી કરાવવી પડશે, આ જ સિસ્ટમ યથાવત રાખવામાં આવશે।